दंताली आश्रम माँ उपनिषदों पर प्रवचन प्रवक्ता स्वामी सच्चिदानंद जी महाराज कैसेट नंबर 10। कमालिकां विदधतिं पद्मासने संस्थितां वंदे तां परमेश्वरीं भगवतीं बुद्धि प्रदां शारदां सद्गुरु नमः पार्वती पते हर हर महादेव हर। उपनिषदोनी कथानो प्रसंग चाली रह्यो छे। उपनिषदोनी कथा कोना माटे छे? जेमने बीजा घणा पुस्तको वाच्या होय सांभळ्या होय छतां जेनु समाधान न थयुं होय, जे घणा तीर्थो मां फर्या होय छतां जेना मन ने शांति न मळी होय, जेमने घणो सत्संग कर्यो होय पण ते छता जेमना अंदर स्थिरता ना थई होय, एवो जे अशांत वर्ग छे, अतृप्त वर्ग छे, जेनु समाधान नथी थई शक्यो, जेनी जिज्ञासाओनो संतोष नथी थई शक्यो, एवो जे वर्ग छे एवा उपरना वर्ग माटे उपनिषदोनी कथा छे। आजे जे मंत्र चलावानो छे એ થોડો અઘરો છે, પણ એ અઘરો છે છતાં જો એને સમજવામાં આવે તો બહુ મોટું એમાં સમાધાન છે। પણ એ સમાધાન મેળવતા પહેલા માણસોના પ્રશ્નોને પાંચ ભાગમાં વહેંચવાના। જીવન એટલે પ્રશ્ન,
જીવનનો અર્થ જ થાય છે પ્રશ્ન, અને સાધનાનો અર્થ થાય છે પ્રશ્નનો ઉકેલ. જે પ્રશ્નો તમારા જીવનમાં આવ્યા એનો જો તમે ઉકેલ કરતા હોવ તો તમે સાધક છો, પણ પ્રશ્નોથી ભાગી છૂટો તો તમે પલાયનવાદી છો. જો ભાગી છૂટો તો પલાયનવાદી છો, અને પ્રશ્નો ઉપર ધૂળ નાખો તો તમે ઉપેક્ષાવાદી છો. પ્રશ્ન છે ભાગતા નથી પણ ઢાંકી દો છો. કબૂતરના સામે બિલાડી છે, બિલાડી સામે ઊભી છે, કબૂતર ભાગતો નથી પણ આંખો મીચી દે છે, તો એના કરતા તો ભાગવું સારું. જો ઉડી જાય તો કદાચ બચી જાય, પણ આંખો મીચી દેવાથી તો ઉલટી બિલાડી વધારે ખાઈ જશે ને. એમ પ્રશ્નોના ઉપર ધૂળ નાખી દેવી અને એનું સમાધાન ના કરવું, એનો ઉકેલ ના લાવવો, એમ સમજવાનું કે આ ઉપેક્ષાવાદી છે. અને પલાયનવાદ અને ઉપેક્ષાવાદ આ બે આત્મહત્યા કરતા ભૂંડા છે, યાદ રાખજો. આત્મહત્યા કરતા પણ આ બંને વાદો ભૂંડા છે. ત્યારે તમારા જીવનને સ્પર્શનારા પાંચ મુખ્ય પ્રશ્નો છે. પહેલો જે પ્રશ્ન માણસના જીવનને સ્પર્શનારો એ આર્થિક પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? આર્થિક, પૈસાનો. તમારા ઘરમાં પૈસા છે, તમારી પાસે બેંક બેલેન્સ ના હોય ઠીક છે, પણ તમારું ગાડું ગબડે એટલા પૈસા તો છે, તમે કોઈ એટલાય પૈસા નથી, તોય એટલા પૈસા મેળવવા કંઈ પ્રયત્ન કરો છો કે ના? એ તો હવે જે નસીબમાં હશે એ. તો તમે પ્રશ્નનો ઉકેલ, તમે સાધક નથી, તમે ભગવાનના નામે સાધન વિમુખ બન્યા છો. નામ ભગવાનનું લો છો પણ તમારું તમે સાધન કરતા. આ ઉપનિષદોની અંદર અને આગળ આપણા બીજા શાસ્ત્રોમાં લખ્યું છે કે અપ્ય કાર્યમ શતં કૃત્વા ભર્તવ્યા મનુરબ્રવીત. વૃદ્ધ પિતા હોય, વૃદ્ધ માતા હોય, સાધ્વી પત્ની હોય, નાના બાળકો હોય, આ લોકોના પેટ ભરવા માટે પેલો પુરુષ છે એ જવાબદાર છે, છે કે નહીં? એનો જે ઘરવાળો છે એનો. એટલે કે જે અપ્ય કાર્યમ શતં કૃત્વા, કદાચ એને થોડા ઉતરતા કામ કરવા પડે તો ઉતરતા કામ કરીને પણ એમનું પેટ ભરવું, આ શાસ્ત્રની આજ્ઞા છે. આ તમારા જીવનનો પહેલો પ્રશ્ન. તમે કદી પણ તમારા જીવનના આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે પુરુષાર્થ કર્યો? બસ બેસી જ રહો, બેસી જ રહો, બેસી જ રહો. ચાલો એની ચર્ચા નહીં કરીએ, પણ એટલું સમજજો કે આ ઉપનિષદો પ્રારબ્ધવાદી નથી. તમારા નસીબમાં હશે તો બધું મળશે એવા પ્રારબ્ધવાદી નથી. તો એ શું છે? પુરુષાર્થવાદી છે, જાગૃત પુરુષાર્થ, સમજણ પૂર્વકનો પુરુષાર્થ. બીજો પ્રશ્ન શું છે? જીવનનો બીજો પ્રશ્ન સ્વજનોનો છે, તમારા માણસોનો છે. તમે બહુ સારા માણસ છો, તમે બહુ ભલા માણસ છો, તમે બે પૈસા કમાવો પણ છો, પણ તમારા માણસો છે ને એ પ્રશ્નો ઉભા કરે છે. ઘરવાળી એવી છે કે આજુબાજુ બધાની સાથે લડ્યા જ કરે છે. જયારે તમે સાંજે ઘેર પહોંચો ત્યારે એ છાજિયા લેતી હોય. તમારી વાત નથી હો, તમે જયારે ઘેર પહોંચો ત્યારે કાં તો એ છાજિયા લેતી હોય, કાં તો પડોશણ લેતી હોય, અને તમે ત્રાસી જાઓ કે હવે કરવું શું. તારો સ્વભાવ સુધાર, તારો સ્વભાવ સુધાર, તારો સ્વભાવ સુધાર. પણ એનો સ્વભાવ સુધરતો, એનો સ્વભાવ નથી સુધરતો. તુકારામને એવી સ્ત્રી મળેલી હે, અને સોક્રેટિસને પણ એ જ મળેલી. મહાપુરુષ એટલા માટે કે એને પણ પાર પાડ્યું. કોઈને પુત્ર એવો મળે, કોઈને ભાઈ એવો મળે, કોઈને કંઈ એવું મળે, કોઈને પિતા એવો મળે, કોઈને માતા એવી મળે, અને જ્યારે જુઓ ત્યારે પ્રશ્નો જ ઉભા કરતા હોય. ના શાંતિથી જીવે, ના શાંતિથી જીવવા દે. એટલે બીજો પ્રશ્ન છે,
એ પહેલા પ્રશ્ન કરતા ગંભીર છે. પૈસાના અભાવનું દુઃખ હોય પણ માણસોની જે સ્વજનોની જે કનડગત છે ને એના દુઃખ જેવું કોઈ દુઃખ, અને સ્વજનોની જે અનુકૂળતા છે એના સુખ જેવું કોઈ સુખ. બસ તમે ઘેર જાઓ એટલે બસ તરત જ આમ તમારું હૃદય ઠરે, જાણે સ્વર્ગમાં આવ્યા એ તમને એમ થાય, ઘર છે આપણું. અને પેલાને તો દૂરથી જ થતું હોય કે આજે શું હશે, કયો પ્રોબ્લેમ ઉભો થયો હશે. અને જો કોઈ ન ઉભો થયો હોય તો એને નવી લાગે, કેમ આજ કઈ નથી. એને પૂછવું પડે, કેમ આજ કઈ નથી. એટલે બીજા જીવનના બીજો પ્રશ્ન છે, તમારા માણસો તમારા સ્વજનો પ્રશ્નો ઉભા કરતા હોય છે અને એ પ્રશ્નોના પરિણામ તમારે ભોગવવા પડતા હોય છે. કારણ કે માણસ છે ને એકલો રહી નથી શકતો અને ભેગો એ નથી રહી શકતો. એકલો રહેવામાં એને સતત અભાવ લાગે છે અને સંયુક્ત રહેવામાં એને ખટપટ લાગે છે. હવે જવું તો ક્યાં જવું. પછી ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન શું છે, ત્રીજો પ્રશ્ન તમારા શરીરનો છે. તમારા આગળ પૈસાનો કોઈ પ્રશ્ન નથી, તમારા આગળ છે માણસોનો કોઈ પ્રશ્ન નથી. બધા અનુકૂળ છે, બહુ અનુકૂળ માણસો મળ્યા છે. કેટલો પુણ્ય કર્યા હોય ત્યારે અનુકૂળ માણસો મળે, પ્રતિકૂળતા માણસોની હોય તો એના જેવું કોઈ દુઃખ, એટલે એ કોઈ પ્રશ્ન નથી. પણ તમારા પોતાના શરીરનો પ્રશ્ન છે. શરીરનો શું પ્રશ્ન છે ધ્યાન દેજો. શરીર કદરૂપું છે, શરીર સુંદર તમને ખબર નહીં હોય. જેનું શરીર કદરૂપું છે એને અંદરથી કેટલી વેદના થાય છે. એટલે આપણા ત્યાં શાસ્ત્રકારોએ કહ્યું છે, કદી કોઈની ઠેકડી ઉડાડવી, કોઈને એક આંખ નથી, કોઈનો કલર કાળો છે, કોઈને પગ નથી, કોઈને હાથ નથી, કોઈ તોતડું બોલે છે. હવે કદરૂપું છે ને, ખોડીલો માણસ છે ને. શાસ્ત્રકાર કહે છે, કદી પણ એમનું અપમાન કે એમની ઠેકડી ઉડાડશો, દાજેલા ઉપર ડામ ના દો. ડામ દેવા જો હોય તો ખોળો, કોઈ સારું શરીર હોય એના ઉપર જઈને ડામ આપ્યા હોય. પેલો દાજેલો માણસ છે, બળેલો માણસ છે, દુખી માણસ છે, એને જઈને ડામ દો છો. ઘણા માણસોને આ કુટેવ હોય, ખાસ કુટેવ હોય, એ દાજેલાને જ વધારે ડામ દે. માનો કે કોઈને સફેદ દાગ નીકળે, મને કોઈ ગેરંટી નથી કે મને નહીં નીકળે, ગમે તેને નીકળે. પણ કેટલાક માણસોને એવી કુટેવ હોય કે પેલું માણસ સાંભળે ને એવી રીતે જાણી કરીને કોડીલા 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 એવી વાતો કરે, એટલે પેલા માણસને શું થાય, વેદના થાય, પીડા થાય. તો તમે કોઈને વેદના આપવા માટે જન્મ્યા છો કે વેદના ઓછી કરવા માટે જન્મ્યા છો? ના કે જે આપણે પહેલો પક્ષ જ રાખો ને, વેદના આપવાનું જ કામ કરવા દો ને, હમણાં તો પછી આગળ જોઈ જશે. તમારી પાસે તમારા પોતાના શરીરનો પ્રશ્ન છે, તમે કદરૂપા છો. એક, બે, તમારું શરીર તમારા વશમાં નથી, આ બીજો પ્રશ્ન છે, ધ્યાન દેજો. તમારું શરીર છે તમારા વશમાં નથી, અને વશમાં નથી એટલે આ શરીર છે ને પ્રશ્નો ઉભા કરે છે, ક્યાં જવું, શું કરવું, જાત જાતનું. કેટલીક વાર એવું થાય કે હે ભગવાન, આના કરતા શરીર તું લઈ લે, આ બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે, તમારું શરીર છે ને એટલું સુંદર છે, એટલું સરસ છે કે લોકો પ્રશ્નો ઉભા કરે છે. તમારા પોતાના પ્રશ્નો કોઈ નથી પણ લોકો પ્રશ્નો ઉભા કરે છે. તમે બહાર નથી નીકળી શકતા, તમે કોઈના વચ્ચે બેસી નથી શકતા, તમે કોઈના વચ્ચે હળીમળી નથી શકતા, કારણ કે પરમેશ્વરે તમને એટલું સૌંદર્ય આપ્યું છે, એટલું સરસ કંઈક આપેલું છે કે લોકો છે ને એને પચાવી નથી શકતા. એટલે તમે હંમેશા એક રક્ષિત વસ્તુ હોય એવી રીતે તમારે જીવવું પડે છે. એટલે આપણા ત્યાં શાસ્ત્રમાં લખ્યું, નીતિમાં લખેલું છે, રૂપવતી ભાર્યા શત્રુ, જે બહુ રૂપાળી સ્ત્રી હોય ને એના પતિની શત્રુ થઈ જાય. અતિ રૂપે રીતા સીતા, બહુ રૂપ હતું એટલે સીતાજીનું હરણ થયું. જો એ મધ્યમ કક્ષામાં હોત તો કદાચ એવું થયું હોત,
સૌંદર્ય છે, પેલો કદરૂપો છે એને એની ઉપાધિ છે, અને આ સુંદર છે એને એની ઉપાધિ છે. અમેરિકામાં એક ભાઈના ત્યાં ઉતરેલો, પછી મોટો મહોલ્લો. ત્યાં એવું કે તમારે કપડાં ધોવા હોય સુકવવા હોય તો એક જનરલ મશીન આખા મહોલ્લાના વચ્ચે મૂકેલું, પૈસા નાખો અને એટલે જેટલા નાખ્યા હોય એટલું જ ચાલે. પછી પછી તમે કોઈ થોડુંક વધારે ચાલો, આપણે નહીં પેલી શાકભાજી વાળીને થોડુંક નમતું જોખ ને, નમતું જોખ ને, તો જેટલા પૈસા નાખો એટલું ચાલે. એટલે પેલી જે બેન હતી એને એનો ઘરવાળો કે જા પેલા મશીનમાં જઈને કપડાં ધોઈ આવશે. એટલે એને કહ્યું, ના હું નહીં જઉં, તમે જઈને ધોઈ આવો. મેં કહ્યું, કેમ તમે કેમ નથી જતા? મને કે આ બીજા બધા આજુબાજુના ઘરવાળા છે ને, હું જયારે બહાર નીકળું છું ને ત્યારે મારા સામે જ જોયા કરે છે, અને મને એ જરાય ગમતું. તો મેં કહ્યું, એમાં કયો મોટો વાંધો હતો, થોડોક બ્લેક કલર કરી નાખો. હવે કદરૂપા ઈચ્છાપૂર્વક થઈ શકાતું, એટલા માટે અમારે સાધુઓને મુંડન કરવાનું રાખ્યું, શ્રીંગાર કરવાનો, એટલે કદરૂપા દેખાય. આમે કદરૂપા તો હોય. તો આ એક ત્રીજો પ્રશ્ન છે, તમારું શરીર તમારા માટે પ્રશ્નો ઉભા કરે છે, આ ત્રણ વાર. ચોથો પ્રશ્ન, લાગણીનો પ્રશ્ન, મનનો પ્રશ્ન. જીવન કદી પણ પ્રશ્નો વિના ચાલતું નથી, લાગણીનો પ્રશ્ન છે. અને લાગણીનો આ પ્રશ્નો એક પછી એક ઊંચા થતા જાય છે, એક પછી એક વધારે ને વધારે ગંભીર થતા જાય છે. લાગણીનો પ્રશ્ન એટલો બધો ગંભીર છે, એટલો બધો ગંભીર છે કે એ પ્રશ્ન હલ કરી શકાતો નથી. ભારતમાં બહુ મોટી ઉપાધિ છે, અને ભારતમાં ઘણી ઉપાધિનું મૂળ શું છે? ઘણી ઉપાધિનું મૂળ છે સંયુક્ત કુટુંબ. આપણે એના વખાણ કરીએ, એના પક્ષમાં બોલીએ. એક ભાઈ છે, તમારે ત્યાં ભાઈ બહેનના સંબંધ છે, પણ એક શરત છે, એ ભાઈ કે ત્યાં જ બેનને પરણવાનું. પછી બેન કે મારે તો અહીં નહીં, અહીં પરણવું છે, તો ભાઈ ભાઈ રહેતો યમરાજ. પછી ભાઈ શું થઈ જાય છે? યમરાજ થઈ જાય છે, અને મારી નાખો. હવે એની લાગણી છે, એની લાગણી બીજે છે, અને આ ભાઈ કે છે, ઘરના કે છે, તારે અહીં પરણવાનું છે. કયો પ્રશ્ન છે? લાગણીનો છે ને. મારા એક ઓળખીતા પટેલ છે, વિલાયતમાં રહે, બહુ એજ્યુકેટેડ, ભણેલા, એમનું કુટુંબ અહીંયા, એની બેન છે, નાની બેન છે, હવે પટેલ છે, નાની બેન છે, એને એક બ્રાહ્મણ સાથે પરણવાનો વિચાર. એ બ્રાહ્મણ પણ ભણેલો ગણેલો સમજુ માણસ, પણ ઘરવાળા બધા વિરોધી, નહીં અમે કહીએ ત્યાં જ તારે પરણવાનું છે. હવે આ કેટલો મોટો દ્વંદ, કેટલો મોટો દ્વંદ. એક માણસ પોતાની લાગણીઓ, જીવનભરની લાગણીઓને કચરી નાખે અને રમકડું બની જાય. બીજી બાબતમાં તો ઠીક છે કે એક દિવસ જમવાનું છે, જમી લીધું, પાતો આખી જિંદગીનો પ્રશ્ન છે. પછી એણે કહ્યું, તમે એક કામ કરો, આ તરફ આની લાગણી ઘવાય, પેલી તરફ આખા કુટુંબની લાગણી ઘવાય. મારા ભાઈને લંડન કાગળ લખો, વિલાયતમાં રહે છે એને કાગળ લખો. પેલા ભાઈ છે ને, એને ત્યાંથી કાગળ લખ્યો કે મારી બેનને જ્યાં પરણવું હોય ત્યાં જ પરણાવજો, એની જે ઈચ્છા હોય એ પૂરી કરજો. આપણે એને સુખી કરવાની છે, આપણે એને દુખી કરવાની. હવે આ ડાપણ હતું, ગેરડાપણ હતું. બીજાની લાગણીની કદર આપણે કરી શકતા, આપણે આપણી અને એને શું કહેવાય છે? વડીલશાહી. શું કહેવાય છે? એક તમાચો મારે, બેસી જા પાટલે, બેસી જા, હું કહું છું બેસી જા, એથી કોઈ વાત છે? બેસી જા બસ, બીજી વાત નહીં. અને બેઠા પછી આખી જિંદગી સુધી પેલી સ્ત્રી સાથે વાત ના કરે તો હવે કરો, તમે વાત કરો, લ્યો પાટલે બેઠો. ત્રીજો ચોથો પ્રશ્ન છે એ લાગણીના પ્રશ્નો છે, અને લાગણીના આ બધા પ્રશ્નોને હલ કરવાના ઉપાયો છે. તમારા પૈસાના પ્રશ્નો તમે પુરુષાર્થથી હલ કરો, મહેનત મજૂરી કરીને હલ કરો. એ કર્યા પછી જે મળે એમાં સંતોષ વાળીને રહો. એમાં પછી નહીં, મને 5000 પગાર નથી મળતો, હવે તારી યોગ્યતા હોય એટલું તને મળે, એમાં સંતોષ કરો. તમારા સ્વજનોના પ્રશ્નો છે ને, એને અનાસક્તિથી હલ કરો. બસ એટલે નહીં, તત્ર કો મોહ કા શોક એમ કહે છે,
માનો કે ઘરના કોઈ માણસ તમને અનુકૂળ નથી, તો આપણે અંદરથી જે સંબંધ છે એ કાપી નાખો. પછી તમે શું કામ ઉપર પડતા જાઓ છો? દુનિયા દુનિયાના રસ્તે ચાલે છે. જે અંદરથી તમારું નથી થતું એના પાછળ શું કામ પડ્યા છો? જે તમારું થઈ નથી શકતું શા માટે એના પાછળ પડ્યા છો? પણ આપણા ત્યાં એક પદ્ધતિ છે, બસ આખું કુટુંબ એવું વલોવાતું હોય, એવું વલોવાતું હોય, એવું દુઃખી થતું હોય, એવું મારો છોકરો આવો, મારો છોકરો આવો, મારો છોકરો આવો. અરે મુખ પડતો મરી ગયો, હવે મરી ગયો, હવે તું શા માટે એને જીવતો કરે છે? પણ નથી એને પકડી શકતો, નથી એને છોડી શકતો. પકડી શકે તોય બરાબર, નથી છોડી શકતો એટલે દુઃખી થાય છે. ત્યારે કરશે શું? આ ઉપનિષદ સાંભળ તો તારી આસક્તિ છૂટે. અને આસક્તિ છૂટે એટલે કહી દેવાનું, ભાઈ મારો દીકરો છે પણ હવે એની જવાબદારી એ ભલો ભૂંડો જે છે, મારે કઈ લેવા દેવા. અને એને કહેવાનું, દુઃખી હોય ત્યારે આવજે, હું તને 5-25 આપીશ, એથી વધારે મારે કોઈ સંબંધ રાખવો. આ મુદ્દાને યાદ રાખો, જ્યાં ગાંઠ નથી વાળવાની ત્યાં તમે જોરથી ગાંઠ વાળી બેસો, અને જ્યાં છોડી દેવાની છે ત્યાં છોડી ન શકો. જિંદગી તમે રડતા રડતા પૂરી કરશો. જિંદગીનો અર્થ થાય છે કે તમને જ્યાં મજબૂત ગાંઠ વાળવાની છે ત્યાં મજબૂત ગાંઠ વાળતા આવડે, અને જ્યાં ઢીલી રાખવાની છે ત્યાં ઢીલી રાખતા આવડે. આ અનાશક્તિ છે. હવે માનો કે તમારું શરીર છે અષ્ટાવક્ર જેવું છે, ત્યારે જોવું હોય તો જોજો, પરમેશ્વર જયારે કોઈને કઈ ખોડ આપે છે ને તો અંદર એક મોટો ગુણ આપે છે, અને કોઈને ઉપર કઈક રૂપ આપે છે તો અંદર ખોડ આપે છે. કાં તો અંદર ખોડીલો હોય, કાં તો એ બહાર ખોડીલો હોય. તમારે જોવું હોય તો જો, અષ્ટાવક્રના 8 અંગ વાંકા છે, પણ એને કદી પોતાના શરીરના અંગની વેદના થતી એની મસ્તીમાં છે. તમે હસો મારા ઉપર ને હું હસું તમારા ઉપર. મારા ભલે 8 અંગ વાંકા હોય પણ મારા અંદરના તો બધા સીધા છે, અને તમારા અંદરના બધા વાંકા છે. એટલે તમે મારા 12 વાંકા ઉપર હસો અને હું તમારા અંદરના વાંકા ઉપર હસો. પણ આટલી હિંમત, આટલી આટલી અંદર એક પ્રકારની તૃપ્તિ આવી હોય તો એમ. તમારા શરીરની અંદર સૌંદર્ય છે, અને તમે જોજો એની એક બહુ મોટી એક પ્રભાવ હોય છે, એક બહુ મોટો પ્રભાવ હોય છે, એક વ્યક્તિત્વ હોય છે, એક પર્સનાલિટી હોય છે. બસ એ સૌંદર્યની સાથે પવિત્રતાને ભેળવી દો, તમારું વ્યક્તિત્વ દીપી ઉઠશે. તમે જ્યાં ઉભા રહેશો ને ત્યાં એક એક વિચિત્ર પ્રકારની એક આભા ઉભી થઈ જશે. બુદ્ધની પાસે એ વ્યક્તિત્વ હતું. એવું કહેવાય છે કે બુદ્ધ જયારે ભિક્ષા લેવા જાય, શરૂઆતના દિવસોમાં તો મોટા મહાત્મા હોય ને એ બધા જાય, પછી શિષ્યો થાય એટલે લાવી આપે. બુદ્ધ જયારે ભિક્ષા લેવા જતા તો આખી શેરીઓની સ્ત્રીઓ બહાર આવી જાય એમને જોવા માટે, ખાલી જોવા માટે. હવે માથું મુડાવી નાખેલું હોય, માથું કિમી વહી મધુરાણામ મંડનમ નાકૃતિનામ. કાલિદાસ, કાળીદાસે લખ્યું છે કે જેને સહજ સૌંદર્ય મળ્યું છે ને એ માથું મુડાવે તોય રૂપાળો લાગે, અને આવું પહેરે તોય, પાઘડી બાંધે તોય, ટોપી પહેરે તોય, આમ પહેરે તોય, એ કીજે ચાર પાંદડા માથા ઉપર મૂકે ને ચાર પાંદડા તોય રૂપાળો લાગે. કિમી વહી મધુરાણામ મંડનમ નાકૃતિનામ. અને બીજી વાત છે, જેના અંદર છે ને પોતાના સૌંદર્ય પ્રત્યેની અતૃપ્તિ નથી ને એના અંદર એક તૃપ્તિની આભા ઉઠતી હોય છે, એક તૃપ્તિની આભા. અને એ જ મોટામાં મોટું સૌંદર્ય છે. અને પેલાના અંદર એક ડંખ હોય છે, હવે ચોપડું, આ ચોપડું, પેલું ચોપડું, ચોપડું તો કેટલું આમ ફપેડો કરી દીધો હોય, જાડું જાણે કોઈ ગાર લીપી હોય ને. સામાન્ય માણસને તમે જોજો એ માથામાં તેલ નાખશે તો આટલું નાખશે, અને પેલાને તો આખી શીશી જ ઊંધી વાળશે, એ બધા લીટા નીકળ્યા હોય. કારણ કે એની અતૃપ્તિ છે ને, એ અતૃપ્તિ એમ કહે છે કે હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, અને એ હજુ વધારે એને વધારે બેડોળ બનાવે છે. તો લાગણીના પ્રશ્નો છે. લાગણીના પ્રશ્નો કેવી રીતે હલ કરશો? માનવ સમાજ એવો વિકસિત બને કે એકબીજાની લાગણીનો આદર કરતા થાય. બસ આનું નામ જ કલ્ચર છે, સંસ્કૃતિ છે. આનું નામ જ સંસ્કૃતિ છે. જનકે એમ ના કહ્યું સીતાને તારે ગમે તેને પરણી લેવું પડશે, એવું ના કહ્યું. જનકે કહ્યું કોઈ ધનુષ ભંગ કરનાર કોઈ નીકળે તો સારું છે, એમ. ભલે દીકરી છે પણ એની પણ લાગણી છે. એમ સમાજ વિકસિત થયેલો ક્યારે કહેવાય?
કે તમે એકબીજાની લાગણીઓનો આદર કરો. ત્યારે જો લાગણીઓને દુભાયા કરો, લાગણીઓને કચર્યા કરો, લાગણીઓને પગની એડી નીચે દબાયા કરો, ત્યારે એમ સમજવાનું કે તમે વિકસિત માણસ નથી. સમાજને વિકસાવવા લાગણીઓ આંધળી ના હોય એ વાત જુદી છે, એ વાત જુદી છે કે આંધળીઓ ન આંધળી ન હોય. પણ હવે પાંચમો જે પ્રશ્ન છે જેના સાથે ઉપનિષદનો સંબંધ છે, એ પાંચમો પ્રશ્ન મસ્તિષ્કનો પ્રશ્ન છે. પૈસાનો કોઈ સવાલ નથી, માણસોનો કોઈ સવાલ નથી, શરીરનો કોઈ સવાલ નથી, લાગણીઓનો કોઈ સવાલ નથી, પણ મસ્તિષ્કની અંદર એટલા પ્રશ્નો છે, એટલી જિજ્ઞાસા છે, એટલું જાણવાનું બાકી રહી જાય છે કે એના કારણે માણસને શાંતિ મળતી નથી. ઘણા લોકો આવા એમને એમને બધા આંધીની માફક પ્રશ્નો ગૂંચવતા હોય. એમાં પણ ભૌતિક પ્રશ્નો અને આધ્યાત્મિક પ્રશ્નો, જે ભૌતિક પ્રશ્નો છે એનું સમાધાન કોઈ ભૌતિક વિદ્યાપીઠમાં જઈને તમે કરી શકો, પણ આધ્યાત્મિક પ્રશ્નો, આધ્યાત્મિક પ્રશ્નો શું છે? ઈશ્વર છે કે નહીં, આત્મા છે કે નહીં, પરલોક છે કે નહીં, પુનર્જન્મ છે કે નહીં, કર્મવાદ છે કે નહીં, ફલાણું છે કે નહીં, આ પ્રશ્નો બસ માની લો ને, બસ માની લો ને. એકવાર એવું બન્યું કે અહીંયા છે ને હું સાંજે બેઠેલો અને બધા પાંચ સાત બધા પ્રોફેસરો આવ્યા, એકબીજા મહાત્મા બહારથી આવેલા, એ બેઠેલા પ્રોફેસરો સાંજે બેઠેલા. મને કે મહારાજ એક પ્રશ્ન કરીએ. મેં કહું કરો. મને કે પુનર્જન્મ છે કે નહીં? એટલે હું કઈ જવાબ આપું એના પહેલા મારી બાજુમાં બેઠેલા મહાત્મા એમણે તરત કીધું કે આપ હિન્દુ હે કે નહીં? કે મહારાજ હિન્દુ છીએ. બસ તો આપકો પુનર્જન્મ માનના હી પડેગા, આપકો પુનર્જન્મ માનના હી પડેગા. એ કેસે હિન્દુ હો કે હિન્દુ હો ઓર પુનર્જન્મ નહીં માનતે હો? ઇસમે કોઈ પ્રશ્ન પૂછને કી જગા હે? કોઈ આમાં સમાધાન થાય ખરું? આમાં કઈ સમાધાન થાય? એટલે પછી એમણે મારા સામે જોયું. મને કે બાપજી તમે કઈ કહો. મેં કહ્યું જ્યાં સુધી કહેનારા હોય ત્યાં સુધી આપણે કઈ કહેવાની જરૂર, માનના હી પડેગા, કાં જાઓ કે માનના હી પડેગા. નહીં, ઘણા માણસો છે. કયા માણસો છે? જે આ નીચેના પ્રશ્નોથી ઉપર ઉઠ્યા છે, જે આ નીચેના પ્રશ્નોથી. એટલે એટલે અમારે ત્યાં એક શબ્દ મૂક્યો છે, પરિવ્રાટ, પરિવ્રાજ, પરિવ્રાટ. પરિવ્રાટનો અર્થ થાય છે જે મોહ છોડીને માત્ર બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યો છે, એ જેને ઘરના સુખો, ઘરના માણસો વગેરે વગેરે બધો મોહ છોડીને માત્ર આ મસ્તિષ્ક છે ને એની જિજ્ઞાસાઓને શાંત કરવી છે, જાણવું છે, એવો જે અધ્યાત્મવાદ છે. અને અધ્યાત્મવાદની જે ગૂંચો છે, એ ગૂંચોના જે સમાધાન છે, એ પાંચમો પ્રશ્ન છે. બધા માણસોને આ પ્રશ્નો ઉઠતા હતા. એટલે ઉપનિષદો બધા માણસો માટે નથી. મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતિ સિદ્ધયે, યતતામપિ સિદ્ધાનામ કશ્ચિન માં વેતિ તત્વતઃ. અર્જુન, હજારો હજારો માણસોમાંથી કોઈ એક માણસ છે એ આ માર્ગે ચાલતો હોય છે. એટલે મેં શરૂઆતમાં તમને કહ્યું કે જે લોકોએ ઘણા પુરુષાર્થ કર્યા, ઘણા સાધનો કર્યા, ઘણા પ્રયત્નો કર્યા. શ્રીમદ રાજચંદ્રનું એક ભજન છે, બહુ યોગ કયો, એવું આવે છે ને, બહુ આસન લગાવી દો, આમ બધું ઘણું કર્યું, ઘણું કર્યું, ઘણું કર્યું, અને ઘણું કર્યું તે છતાં પણ સ્થિર થયો, શાંતિ થઈ નહીં. ઉપનિષદ છે છેલ્લો ગ્રંથ છે, એટલે એનું નામ છે વેદાંત. જો અહીં સમાધાન ના થયું તો હવે આગળ પછી સમાધાનની કોઈ જગ્યા બાકી રહેતી નથી. તો આ કયા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે? મસ્તિષ્કના પ્રશ્નો. અને મસ્તિષ્કના પ્રશ્નો શું છે? પરમાત્મા કેવો છે, ભગવાન કેવો છે? તમે જોયું નહીં હમણાં ભજન ગાતા હતા, ભોળા શંભુ પોંખ લેવા ગયા. હે, ભોળા શંભુ છે, પાર્વતીએ કહ્યું પોંખ ખાવો છે. ભોળા શંભુ બિચારા પોંખ, મેં તો બધું ના સાંભળ્યું, એક બે લીટીઓ સાંભળી. હવે એ પોંખ લેવા ગયા, એ એક ભગવાન છે, એ પણ એક ભગવાન છે. એ કયો ભગવાન છે? પેલો ભરવાડનો, જેના ડગલામાં જુઓ પડી છે, એ છે, એ ભાવનાનો ભગવાન છે. તો બહુ સારું છે. પણ જ્યાં ઉપર થયું, ઉપર જિજ્ઞાસા આવી, જિજ્ઞાસા આવ્યા પછી પછી આ પોંખ લેવા વાળી વાત રહે. પાર્વતીને વળી
આ પોંખ લેવા ગયા, વીલડીમાં મોયા, અરે ભોળા રે સમજો, એવું નહીં કઈ ગાતા હતા ને બધું. ઉપનિષદ કહે છે તમે પરમેશ્વરને સમજી શક્યા. ચાલો બરાબર છે, કિન્ડર ગાર્ટન જેને કહેવાય ને, બાળ મંદિર હોય, બાળ મંદિર બરાબર છે. પણ જો તમારી ભૂમિકા ઊંચી થઈ હોય અને જો ઊંચી ભૂમિકામાં તમારા મસ્તિષ્કનું સમાધાન કરવું હોય, બસ પછી અહીં જ ગંગા, અહીં જ કાશી, નાસિકનો કુંભ મેળો પણ અહીંયા, બધું જ અહીંયા. તમારા જ્યાં પગલા પડશે ત્યાં. આગળનો મંત્ર શરૂ કરું એના પહેલા એક વાત કહી દઈશ. એક સાધુ હતા અને ભ્રમણ કરવા નીકળ્યા, પણ એક નિયમ લીધો. શું નિયમ લીધો? જે માણસે, જે ગ્રહસ્થે ચાર ધામની યાત્રા કરી હશે ને, એના ત્યાં જ મારે જમવું, બીજાના ત્યાં જમવું. જે ગામમાં આવે ને ત્યાં પૂછે, ભાઈ આ ગામમાં કોઈ ચાર ધામની યાત્રા કરેલી છે? ત્યારે તો ઘણા કરનારા નીકળે, બસમાં જઈ આવે, પણ પેલા એટલા બધા હતા. કોઈ કઈક હા ફલાણા છે જમે. હવે એક ગામ એવું આવ્યું કે એક ભગત હતા, ભગતના ઘરમાં ઉતર્યા, પછી પૂછ્યું કે આ ગામમાં કોઈ ચાર ધામની યાત્રા કરી છે? કે ના ભાઈ, અમારું ગામ તો બહુ પછાત છે, બહુ ગરીબ છે, ને કોઈ ચાર ધામની યાત્રાએ ગયેલું. ભગત તમે ગયેલા છો? અરે ભાઈ, મેં તો આશાપુરીએ જોઈ નથી, ચાર ધામ તો બહુ દૂર રહ્યું, પણ આ મહીસાગર એ હું કદાડો નાવા ગયો. આ મહીસાગર કેવા હોય એ મેં જોયા, ચાણોદ કરનાલી એ મેં જોયું. અરે રે, શું તમારું જીવન ધિક્કાર છે! તમે તીર્થ નથી કર્યો, તમે યાત્રા નથી કરી, અહીં ઘરમાં ને ઘરમાં રહી ગયા. કે હા ભાઈ સાહેબ, શું કરું, ગરીબ માણસ છું ને બહાર નીકળવાનો ટાઈમ મળ્યો નહીં, એટલે મેં કોઈ યાત્રા કરી તો બસ આજ હવે મારે ઉપવાસ કરવો પડશે. કારણ કે ચાર ધામની યાત્રા ના કરી હોય એનું હું અનાજ ખાતો. પેલા ભગતે કહ્યું, મારે ત્યાં ઉતર્યા છો અને જો મારા ત્યાં તમે ના જમો તો મારાથી પણ જમાય. એટલે ભગત કે છે, હું પણ નહીં જમું, રસોઈ બનાવી છે, રસોઈ બનાવી છે. હવે ભગત કે છે, હું નહીં જમું, એટલે ભગતની ભક્તાણી છે, એ કે છે તમે ના જમો તો હું પણ જમું. બસ હોઈ ગયા એમને. પેલા ભગતને બે અંદર રૂમમાં હોઈ ગયા અને બહાર ઓશરી કોઈ ખુલ્લો ચોક, એમાં પેલા મહારાજ સુઈ ગયા. ઊંઘ આવે નહી, ભૂખે ભજન ન હોય ગોપાલા. જમો તો ઊંઘ આવે, ભૂખમાં ને ભૂખમાં ઊંઘ આવે, ગુડગુડ ગુડગુડ થયા કરે, ઊંઘ આવે નહી. રાતના 12 વાગ્યા હશે, અને 12 વાગ્યા ત્યારે એને એક જોયું હતું, ઉપરથી 2 ગાયો ઉતરી, એક કાળી ને એક ધોળી, 2 ગાયો ઉતરી. પેલા એ વિચારી કર્યું કે આ 2 ગાયો આવી ક્યાંથી આવી. પેલા ભગત નો જે ચોક ખરો ને, એ ચોકમાં થોડી આમ આડી અવડી થઈ, બેઠી ઉઠી, પછી ચાલવા માંડી. એટલે આ તો સાધુ ઉભા થઈ ગયા, અને ઉભા થઈને કે છે, ઉભા રહો, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કોણ છો, શું છો એ મને બતાવો. એટલે કહ્યું, જો આ થોડી ગાય છે એ ગંગા છે, અને આ કાળી ગાય છે એ જમુના છે. એમ કે અહીં કેમ આવ્યા છો? કે અમારામાં બધા ગુજરાત થી ને ચડોતર માંથી ને લોકો કઈ છૂટે છે, બધા નાવા માટે બસો કરીને છૂટે છે, બસો કરીને છૂટે છે, અને બધા નાય છે. તે એમના પાપ છે, એ પાપના કારણે અમે બધા કલુષિત થઈ જઈએ છીએ. એ ક્લેશમાંથી છૂટવા માટે આ ભગતના ત્યાં આવીએ છીએ, એમાંથી છૂટવા માટે આ ભગતના ત્યાં આવીએ છીએ. એમ કે આ ભગત તો ક્યાંય ગયો જ નથી, કે ના એને જવાની જરૂર નથી, અમારે એના ત્યાં આવવું પડે છે. એ અમને શુદ્ધ કરનારો છે, અમે આખી દુનિયાને શુદ્ધ કરીએ, પણ એ છે એ અમને શુદ્ધ કરનારો છે. આવું કહીને ગાયો સડસડાટ ચાલી ગઈ. એટલે પેલો સાધુ છે ને, એને કહ્યું, ભગત, ઓ ભગત, બિચારો બહાર નીકળ્યો, કેમ મહારાજ, કેમ અત્યારે અડધી રાત્રે? કે છે, જમવાનું હોય લાવો, મારે જમવું છે. કે મહારાજ, તમે કહેતા હતા ને ચાર ધામ વાળા હોય એના ત્યાં જમું છું, મેં તો ચાર ધામની યાત્રા કરી. કે ના, તમારે ચાર ધામની યાત્રા કરવાની જરૂર, તમારે ત્યાં ચાર ધામ છે. ત્યારે હવે બીજા લોકો જાય છે કે તુંબડા, એ બધા તુંબડા રખડી ભટકીને આવે ને હતા એવાને કડવાના કડવા, તમારે યાત્રા કરવાની જરૂર. એમ કારણ શું છે? કારણ છે, ઉપનિષદ તમને એમ બતાવશે
કે તમે ઘણા વર્ષો સુધી દોડાદોડી કરી, અહીં જવું અહીં જવું અહીં જવું, ગંગા સાગર જવું છે, ફલાણા સાગર જવું છે, અહીં ડૂબકી લગાવી છે, અહીં ડૂબકી લગાવી છે, કર્યું. હવે જો તમે ઉપનિષદ તરફ આવો તો ઉપનિષદ તમને એક સ્થિરતા આપશે પલાઠી વાળવાની, અને તમને એમ લાગશે કે તમારે તમારે ત્યાં પેલી ગાયો આવશે, કાઢીને ધોળી બધી ગાયો. તત્રૈવ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી યત્રાચ્યુતો દાર કથા પ્રસંગ લખેલું છે. આ બધી નદીઓ ત્યાં આવતી હોય છે, જેના ઘરમાં, જેના મુખમાં, જેના આંગણામાં ભગવાનનું ભજન થતું હોય છે, જેના અંતરમાં ભગવાનનું ભજન થતું હોય છે, એના ઘરમાં બધી ગંગા જ છે. એટલે ઉપનિષદો છે, એ ઉપનિષદનો આજનો જે મંત્ર છે એ જરા સમજવા જેવો છે. એમાં બે મુખ છે, હકારાત્મક અને નકારાત્મક. એ પરમાત્મા કેવો નથી અને કેવો છે. સપર્યગા છુક્રમકાય મવ્રણમ મશ્નાવિરમ શુદ્ધમ પાપ વિદ્ધમ કવિર મનીષી સ્વયંભૂ યાથા તથ્યતોર્થાન વ્યદધાત શાશ્વતી વ્ય સમાપ્ય. બહુ સુંદર મંત્ર છે, એમાં ઈશ્વરના વિશેષણ બતાવેલા છે, અને વિશેષણ બે રીતના છે. એક વિશેષણ નકારાત્મક છે, આવો નથી આવો નથી આવો. કેમ આટલા વિશેષણો બતાવ્યા પછી પણ એવો હોય અને લોકો વર્ગી પડે છે? એટલા માટે કે આ નથી આવો છતાંય લોકો વર્ગી પડે છે, એટલે નકારાત્મક વિશેષણો આપ્યા છે. અને સકારાત્મક વિશેષણો એ આવો છે આવો છે આવો છે. સ પેલો જે પરમાત્મા છે કેવો છે? પર્યગાત. પર્યગાત, પર્યગાત એટલે શું? ચારે તરફ વ્યાપક થઈને રહેલો છે, ચારે તરફ. આમ હાથ કરો તોય ભગવાન છે, અને આમ હાથ કરો તોય, માનો કે તમને મીઠાઈની દુકાન છે અને મીઠાઈની દુકાન ભરચક ભરેલી છે, ભરચક, ચારે તરફ કોઈ ખૂણો બાકી નથી, એમાં તમને બેસાડ્યા છે. હવે તમે બેઠા બેઠા રડો છો. કોઈએ પૂછ્યું, ભાઈ કેમ રડો છો? કે મીઠાઈ ખાવી છે, મીઠાઈ ખાવી છે, મીઠાઈ ખાવી છે. કોઈ જગ્યાએ મીઠાઈ હોય ત્યાં મને લઈ જાઉં ને, જ્યાં મીઠાઈ હોય ત્યાં મને લઈ જાઉં ને. રડે છે. તો મીઠાઈ ક્યાં? નાસિકમાં છે, ક્યાં હરદ્વારમાં છે, ક્યાં ઋષિકેશમાં છે? અરે કોઈએ કહ્યું, તારી ચારે તરફ મીઠાઈ જ મીઠાઈ છે. જો તું જો, જરા આંખ ઉગાડીને જો. પાણી મે મીન પિયાસી મહે દેખત આવત હાંસી, કબીરનું ભજન છે. પાણી મે મીન પિયાસી, પેલી માછલી છે ને એ પાણીમાં રહે છે અને રાત દિવસ બૂમ પાડે છે, તરસ લાગી છે તરસ લાગી છે, કઈક પાણી હોય ત્યાં મને લઈ જાઓ ને, પાણી હોય ત્યાં મને લઈ જાઓ ને. કોવે એને પાણીમાંથી બહાર કાઢો તો એ જીવે કે મરી જાય. એ દોડાદોડી ક્યાં સુધી કરશે? જ્યાં સુધી બાજુના પાણીને ઓળખી નહીં શકે ત્યાં સુધી. એટલે ઉપનિષદ પહેલું જ લક્ષણ મૂકે છે, સપર્યગાત. એ પરમાત્મા કેવો છે? ચારે તરફ સભર ભરેલો છે, એક રસ ભરેલો છે. તમે આમ હાથ કરો, આમ હાથ કરો, આમ દ્રષ્ટિ કરો, આમ દ્રષ્ટિ કરો, આમ જુઓ કે આમ જુઓ. તમારું જે નામ હોય, માનો કે તમારું નામ છે શ્રીરામ, જયરામ, જય જયરામ, ક્યાં નથી બોલો, ક્યાં નથી. તમારું નામ છે ઓમ નમઃ શિવાય, તો ક્યાં નથી. તમારું નામ છે નમો અરિહંતાણમ, બોલો ક્યાં નથી, એ કઈ જગ્યાએ નથી. બસ માત્ર ચર્મ ચક્ષુ ઉગાડવાની જરૂર. એટલે ઉપનિષદ કહે છે સપર્યગાત. ચાલો ચારે તરફ તો છે, પણ એ છે તો કેવો છે? શુક્રમ સપર્યગાત શુક્રમ. શુક્રમ, શુક્રનો અર્થ થાય છે તેજસ્વી. શુક્રનો તારો તેજસ્વી હોય છે, બળવાન, અત્યંત બળવાન, અત્યંત તેજસ્વી છે. કેટલો તેજ છે કે જોઈ ન શકાય એટલું. એટલે તો અર્જુનને કહેવું પડ્યું, તમારું તેજ સમેટી લો, હવે હું તમારા તેજને જોઈ શકતો, મારી આંખો નીચાઈ જાય છે, મારી આંખો ઉગડી શકતી, આ આટલો લાઇટ છે, પણ જો આનાથી વધારે 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 લાઇટ કરવામાં આવે તો આપણી આંખો નીચાઈ જાય. એટલે એટલે આપણા ત્યાં એક બીજી માન્યતા છે, ઈશ્વરના દર્શન કરતા પહેલા આંખોને જે નીચાઈ જવાની ટેવ છે ને એમાંથી છુટકારો મેળવવો પડે. ભગવાન તો આઈને ઉભો રહે છે ને, આંખો નીચાઈ જશે તો આંખો નીચાઈ જાય. નરસિંહ મહેતા
અને એમના વેવી બે દ્વારકાને જાત્રા કરવા નીકળ્યા અને ખારો પાટ પગે ચાલીને જવાનું ને. અને વેવઈ છે ને એ બહુ ટોન્ટ માર્યા કરે જયારે જુઓ ત્યારે, આ બિચારો ભગત. અને સૌના માટે ભગત એટલે એક મજાક કરવાનું સાધન, ભગતનું હાથમાં એટલે લોકો આમ બોલે, આડું બોલે, અવડું બોલે, સીધું બોલે, કઈ ને કઈ, કારણ કે એ જવાબ ના વાળે. અને પેલો જે પથરા વાળો જવાબ વાળનારો હોય ને એના સાથે કોઈ બોલે લેજે, એટલે આ ભગત વેવઈ ને હો, તમારે તો ભગવાન હાજરા હજુર ને, તો આવે તો કોઈ વાર બતાવજો એમ કે. અને વિમાન બિમાન આવે તો ભેગા લઈ જજો, અમને એકલા ના જતા એમ કે, ભેગા લઈ જજો. દુનિયાએ કઈ હાંસી ઉડાડી છે, કઈ હાંસી ઉડાડી છે, ઓહો હો, આ દુનિયામાં સાચા માણસોની એટલી હાંસી ઉડી છે, એટલી હાંસી ઉડી છે. મર્યા પછી પૂજા થાય, પણ જીવતા જીવતા એને કોઈ પૂજે, એટલે કે કઈ વાંધો નહીં ભાઈ, ભગવાન કોઈ વાર દર્શન દેશે તો તમને પણ દર્શન કરવાનું કઈશ, તમે ચિંતા ના કરો. પેલો શું સમજે કે આ ધૂતારો, એને શું દર્શન થવાના હતા, મને શું એ દર્શન કરાવવાનું હતું. ચાલતા 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 પેલા ખારા પાટની અંદર ભૂલા પડ્યા, પાણી નહીં, ખાવાનું નહીં, ભૂખે ને તરસે તરફડવા લાગ્યા. ત્યાં જોયું તો આમથી 100-200 ગાયો લઈને એક ગોવાળીઓ આવી રહ્યો છે, પાઘડી બાંધેલી છે ને માથા આમ ખંભા ઉપર લાકડી મૂકેલી છે ને, મલકતો 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 ને આવી રહ્યો છે. એની ચાલ જુઓ, એનો ચહેરો જુઓ, એની મસ્તી જુઓ, એની અદા જુઓ. એટલે નરસિંહ મહેતા એ શું કહે, એ મારો વાલો આવ્યો એમ કે. એટલે પેલો કહે છે, હા આ ભરવાડ છે એ તારો વાલો હશે એમ ને, કે ભરવાડ નથી આ તો ભગવાન છે. તો હવે કોઈના ગળે વાત ઉતરે ખરી, સામેથી કૂતરું આવતું હોય ને હું કહું ભગવાન આયા, કોઈના ગળે વાત ઉતરે ખરી. સૌની કક્ષા હોય છે, ગળે વાત ઉતારવાની પણ કક્ષા હોય છે, જેની જેની જેટલી કક્ષા હોય એની એટલી એટલી વાત એને ઉતરે. પેલો નજીક આવ્યો એટલે આ નરસિંહ મહેતાએ કહ્યું, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓકે, તમે અહીં ક્યાંથી? તો તમે અહીં ક્યાંથી? કીધું, દ્વારકા જઈએ છીએ, ભૂલા પડ્યા છીએ, ભૂખ લાગી છે ને તરસ લાગી છે. એ ચિંતા ના કરો, પેલા એ માથેથી ફાળ્યું છે ને એ ખોલ્યું અને અંદર પેલા ફાળિયામાં રોટલો બાંધેલો ને બાગીને એ કાઢીને મહેતાને આપ્યો, લો. તરત જ એક ગાય દોઈને લાવ્યા તાંબડીમાં અને દૂધ આપ્યું, લો ખાઓ. એટલે નરસિંહ મહેતા પેલા વેવઈને કહે છે, અલ્યા ભગવાનનો થાળ છે ખાઓ. એટલે એવું મોઢું ચડાવ્યું ને કે આ ભરવાડના રોટલા ખાય છે, બ્રાહ્મણ છે કે કોણ છે, ભ્રષ્ટ થઈ ગયો, અપવિત્ર થઈ ગયો. પેલા એ ઘણું કહ્યું, ખાઓ ખાઓ, પણ પેલા એ તો દૂર બેઠા, હા ભ્રષ્ટાચાર એમ કે, આવા રોટલા પાઘડીમાં પરસેવો, કેટલા દિવસથી ધોઈ નહીં હોય, એમાં બાંધેલો રોટલો, એની એઠી તાંબડી, એનું દૂધ, આટલું નાગર બ્રાહ્મણ નું પવિત્ર શરીર અને તે અબડાવી માર્યું. અને નરસિંહ તો ખાઈ ગયા ખાઈ ગયા. એટલે વિદાય લીધી, પેલા તો રહી ગયા એમને એમ કોરા. પછી થોડીક વાર થઈ, પેલા કહ્યું, જો તમે ભૂલ્યા હો તો ભગવાન હતા, ના હોય જો ક્યાં દેખાય બોલો, આમ જોયે તો નહીં ભગવાન કે નહીં ગાયો, કઈ કહેતા કઈ નહીં. અને પછી તો કે તારો અઠવાડ પડ્યો હોય બતાય ને કોઈ જગ્યાએ, એમ કે રોટલો તો મને ના મળ્યો પણ તારો અઠવાડ પડ્યો હોય તો. એ નરસિંહ કે, હું અઠવાડ પાડતો જ નથી, ભગવાનના પ્રસાદનો અઠવાડ પડાય, હું અઠવાડ પાડતો જ નથી. એટલે અહીં લખ્યું છે, શુક્રમ અત્યંત તેજસ્વી છે, એમ કરોડો સૂર્ય પ્રકાશમાન હોય, કરોડો સૂર્ય ભાસમાન થતા હોય એવી રીતે પરમાત્મા છે એ તેજસ્વી છે, એના તેજનો એક અંશ છે એ સૂર્ય છે. સૂર્યમાં ક્યાંથી તેજ આવ્યો, તારાઓમાં ક્યાંથી તેજ આવ્યો, આ તેજ આવ્યો તો ક્યાંથી આવ્યો, પેલા તેજનો જે પુંજ છે એનો એક કણ મૂક્યો એટલે સૂર્ય થઈ ગયો, એનો એક બીજો કણ મૂક્યો તો કોઈ તારો થઈ ગયો, કોઈ નક્ષત્ર થઈ ગયો. અને આ બધા તારાઓ, આ સૂર્યો કોઈ ટાઈમે બુજાઈ જશે, અબજો કરોડો વર્ષ પછી પાછા બુજાઈ જશે, પણ પેલો મૂળ જે તેજનો પુંજ છે એ કદી બુજાવવાનો. એટલે લખ્યું, સપર્યગાત શુક્રમ અકાયમ, નોંધ કરજો. પછી એ પરમાત્મા કેવો છે, હવે નકારાત્મક વિશેષણ આવ્યા, અકાયમ, એને શરીર નથી, એને શરીર નથી, એને હાથ પગ આંખ કાન નાક એવી એવું કાય નથી, એને શરીર નથી. તો કે અમે તો શરીર વાળા ભગવાનને માનીએ છીએ, એટલે તો કે આ ઉપનિષદ કેવી કાયા હશે. એટલે આ મુદ્દાને સમજો,
ઉપનિષદો ઈશ્વરને અજન્મા માને છે. કેવું માને છે? અજન્મા. અને અજન્મા માને છે એટલે મરણ રહિત. જેને જન્મ ના હોય એનું મરણ હોય નહીં, અને જેનું જન્મ હોય એને મરણ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ સોચિતું અર્હસિ અકાયમ અવ્રણમ. એટલે કે છે નહીં, હજુ મારે કાયની શબ્દ વ્યાખ્યા કરવાની છે. અવ્રણમ, વ્રણ એટલે છિદ્ર, ગુમડું થાય ને ગુમડું એને વ્રણ કહે. પરમેશ્વર કેવો છે? શરીર રહિત છે, અને એમાં વ્રણ નથી, એમાં છિદ્ર નથી, એમાં ગુમડું નથી, એમાં કાણું પડેલું નથી. હવે જેના શરીરમાં વ્રણ હોય, જેના શરીરમાં છિદ્રો હોય એને ભગવાન કહેવાય ખરા? આ બ્રહ્મવાદ છે, યાદ રાખજો. ઉપનિષદ નો કયો વાદ છે? બ્રહ્મવાદ, ઉપરનો. એના પછી કોઈ ઉપર બીજો વાદ? પછી નીચે બધા વાદ ખરા. અવ્રણમ એને કોઈ વ્રણ નથી. પછી અશ્નાયુ, અશ્નાવિરમ એટલે એને સ્નાયુ નથી. આ શરીરની અંદર નાડીઓ હોય ને, સ્નાયુ વગેરે હોય ને, એવું એને કઈ. તું જો કોઈ શરીર વાળા માણસની ઉપાસના કરીશ, કોઈ વ્રણ વાળા માણસની ઉપાસના કરીશ, કોઈ સ્નાયુ વાળા માણસની ઉપાસના કરીશ તો એ બ્રહ્મ નથી. નેદમ યદિદમ ઉપાસતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. નેદમ યદિદમ ઉપાસતે એટલે કબીરને એક બહુ સરસ વાત લખવી પડી, બહુ સરસ વાત લખવી પડી. રામ એટલે શું? એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટ ઘટ મે બોલે, એક રામ કા સકલ પસારા ઓર એક રામ હૈ સબસે ન્યારા. ચાલે? ચાર રામ. એક રામ દશરથ ઘર ડોલે. એક રામ તો દશરથ ના ઘરમાં છે, રમે છે. આપણે દરેક ગામમાં રામજીભાઈ હોય છે કે નથી હોતા? હોય છે. એક રામ દશરથ ઘર ડોલે ઓર એક રામ ઘટ ઘટ મે બોલે. એક રામ એવો છે કે દરેક ઘટમાં બોલી રહ્યો છે. ઓર એક રામ કા સકલ પસારા. એક રામ તો બધે વ્યાપક થઈને બેઠેલો છે, એના વિના કોઈ. આ ઘાસ ચાસ ની પાસ પણ વિશ્વપતિ નો વાસ. ભોયમાં પેસી ભોય રે કરીએ કઈ વાત, આસપાસ જાણે નહીં જાણે જગનો તાત. એક રામ કા સકલ પસારા ઓર એક રામ હૈ સબસે ન્યારા. અને એક રામ એવો છે કે આ બધા સંસારની અંદર રહેતો હોવા છતાં અલગનો અલગ છે, અલિપ્તનો અલિપ્ત છે, ન્યારો ને ન્યારો છે. ઉપનિષદ કે છે અશ્નાવિરમ, એને સ્નાયુ નથી. તો તે કેવું છે? સપર્યગા શુક્રમકાય અવ્રણમ અશ્નાવિરમ શુદ્ધમ. શુદ્ધમ કેવો છે? શુદ્ધ છે. હવે શુદ્ધ છે એને નવડાવવાની જરૂર ખરી? આપણે કેમ નાવું પડે છે? આપણે પરસેવો પડે છે, આપણે અશુદ્ધ છીએ. સવારે ઉઠીએ ત્યારે જોજો, મોઢું કેવું હોય છે, આંખો કેવી હોય છે, જીભ કેવી હોય છે, દાંત કેવા હોય છે, હોય છે કે નથી હોતા? એટલે આપણે દાંતણ કરવું પડે છે, આંખો ધોવી પડે છે, શરીરે નાવું પડે છે, કારણ કે આપણામાં અશુદ્ધિ છે. ભગવાનને આંખોમાં પીપળા આવે છે ખરા? એમને જીભમાં ઉલ આવે છે ખરી? નહીં. અશ્નાવિરમ એટલે કે છે શુદ્ધમ. એના શરીરમાં પરસેવો આવે છે ખરો? એના શરીરમાં પરસેવો આવતો તો હવે તમે ભગવાનને નવડાવો. અરે નવડાવો તો નવડાવો, તો પાછા કેવા નવડાવો? ઓહો હો, કેસર સ્નાન, અરે કેસર સ્નાન, ફલાણું સ્નાન. પણ જો કોઈ માણસ માદું પડ્યું હોય ને મરતું હોય ને બે ત્રણા કેસરના જોઈતા હોય તો આપવાની ભાવના ખરી? ભાવના ખોટી નહીં, ભાવના સાચી, એની કોઈ ના નથી. પણ એ ભાવનાની પાછળ ઉપનિષદ શું કહે છે? જરા વિવેક ઉગાડો, વિવેકને જગાડો. અને જે દિવસે તમે વિવેકને જગાડશો ને, તે દિવસે તમને એમ લાગશે કે આ ભગવાનને ગંગા જળથી નવડાવો તોય એ છે, જમના જળથી નવડાવો તોય એ છે, અને કેસર સ્નાનથી કેસર કરાવો તોય એ છે, અને સોનાના મુગટ પહેરાવો તોય એ છે, અને કશું ના કરાવો તોય તો એનું એ છે. ઋષિઓનો જે ભગવાન છે, આ ઋષિઓનો જે ભગવાન છે, સંતોનો જે ભગવાન છે, કબીરનો નાનકનો એ જે ભગવાન છે,
એ જે ભગવાન છે એ કેવો છે? અશુદ્ધમ, એ કદી અશુદ્ધ થતો હંમેશા શુદ્ધ છે. શુદ્ધ ના બે અર્થ કરજો, શરીરગત અશુદ્ધિ એક અને પાપગત અશુદ્ધિ બે. માણસ અશુદ્ધ કેવી રીતે થાય? શરીર અસ્વચ્છ રહેવાના કારણે. અથવા બીજી કેવી રીતે થાય? તો પાપ કરવાના કારણે. તો ભગવાન પાપ કરે છે? કદી પાપ કરતો? એટલે કે છે શુદ્ધમ. આપણે પ્રાયશ્ચિત કરવું પડે, આપણાથી ડગલે ને પગલે પાપ થાય એટલે આપણે શુદ્ધ નથી. પણ પેલો તો હંમેશા શુદ્ધ છે. શુદ્ધમ કવિર મનીષી, હવે આ પાછો સકારાત્મક રૂપ આવ્યો. એ ભગવાન કેવો છે? તો કવિ, હી કવિતા કરે છે, બેઠો બેઠો કવિતા કરે છે. કવિતા, કવિનો અર્થ કવિતા નહીં, પણ કવિનો અર્થ થાય છે ક્રાંત દ્રષ્ટા. કવિ ક્રાંત દ્રષ્ટા, શંકર ભાષ્યમાં શબ્દ વાપરેલો છે. અને ક્રાંત દ્રષ્ટાનો અર્થ થાય છે દૂરનું જોનારો, આગળનું જોનારો. આપણા ત્યાં ભગવાનને એક બીજો શબ્દ પાડ્યો છે, બીજો શબ્દ આપણે ભગવાનને કહીએ છીએ, ખબર છે શું નામ પાડ્યું છે? ત્રિકમજી, ત્રિકમ, ત્રિક્રમ, ત્રિવિક્રમ. અપહરણ શબ્દ બગાડતા બગાડતા કયા મંદિરે જાઓ છો? તો તિકમજીના. તિકમજી સાચો શબ્દ નથી, ત્યારે શું છે? ત્રિક્રમ. અને એને વધારે સ્પષ્ટ કરવો હોય તો ત્રિવિક્રમ. પાદોસ્ય સર્વાભૂતાની ત્રિપાદસ્યા મૃતંદિવી, આ વેદનો મંત્ર છે. ચાર પાદ છે, એમાં એક પાદ અમૃત છે અને ત્રણ પાદ છે એ મૃતમ દેવી, એમાં મર્ત્યલોક બધા આવેલા છે, એક ભાગ છે એ અમૃત છે. એ વૈદિક ભાવનાને પુરાણોએ આવી રીતે રજૂ કરી. બલિરાજાના ત્યાં વામન ગયા, કે હવે આ પૂનમ આવશે ને, આ પૂનમ આવશે. બલિરાજાના ત્યાં વામન ગયા. કેમ ગયા? બલિરાજાનો અહંકાર ઉતારવા માટે. પછી કહ્યું કે કંઈક આપો, હું તો તમારે ત્યાં બ્રાહ્મણ થઈને કંઈક માગવા માટે આવ્યો છું. બલિરાજાએ કહ્યું, શું તમારે જોઈએ? મારે બીજું કંઈ નહીં, ખાલી ત્રણ ડગલા પૃથ્વી આપો, હે, સાડા ત્રણ ડગલા પૃથ્વી આપો. બલિરાજાએ કહ્યું, અરે માગી માગીને આવું શું માગો છો? કંઈ વધારે માગો ના, કે આટલું ઘણું થઈ ગયું, પણ મારા ડગલાઓ. તો કે તમારા તો ઉલટા નાના થશે, નાનો માણસના ડગલા નાના થાય ને. તો કે હવે જે થાય પણ તમે આપો. ગુરુ શુક્રાચાર્ય છે ને, એમને ખબર પડી ગઈ કે આ છોકરો છે એ બ્રાહ્મણ નથી, જરૂર આજે આ મારો શિષ્ય છે, મારો યજમાન છે, એ યજમાનને, યજમાનનો નાશ કરવા આવેલો છે. એક શબ્દ નોંધ કરી લેજો, પુરોહિત. શબ્દ શું છે? પુરોહિત. પુરઃ અગ્રે યજમાનસ્ય હિતમ યસ્ય મનસી સ પુરોહિત. જેને હંમેશા જેના મનમાં પોતાના યજમાનનું હિત રહ્યા કરતું હોય એનું નામ કહેવાય પુરોહિત. એવું નહીં વર મરો કે કન્યા મરો, એવું નહીં, એવું નહીં. પુરોહિતનો અર્થ આ છે, એના મનમાં હંમેશા એમ રહે કે મારો યજમાન છે અને એ કેમ એનું ભલું થાય, એવા વિચારો જેના મગજમાં રહેતા. એની દીકરી કેમ સુખી થાય, એના છોકરા કેમ સુખી થાય, એનું ઘર કેમ ઊંચે આવે, એમ યજમાનનું જ ભલું વિચાર્યા કરતો હોય એનું નામ છે પુરોહિત. શુક્રાચાર્ય પુરોહિત છે. અને પુરોહિતે કહ્યું કે આ રાજા ભોળો છે, બલિરાજા, અને આ છોકરો ભાઈ કોઈ નટખટ છે, જરૂર નટખટ છે, અને આ જરૂર મારા રાજાને છેતરી જશે. એટલે એને કહ્યું, એ આપવા જેવું નથી, જોજે, હું આમાં પડવા જેવું નથી. અરે બલિરાજાએ કહ્યું, આજ સુધી મેં કેટલા કેટલા લોકોને કેટલું કેટલું આપ્યું, હવે આ તો એક નાનું છોકરું છે અને સાડા ત્રણ ડગલા પૃથ્વી લેવા માટે આવેલું છે, એમાં કઈ મોટી વાત હતી? કે ના, તું સમજતો નથી, મોટી વાત છે આ. એટલે પેલાને કરવું પડી ને, ભગત ભરદે રે જોલી, એક આવે છે ને, તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભરદે જોલી, એમ કઈક આવે છે ને, આ દ્વાર ખડા ભગવાન. પેલાને કહ્યું, ના ના, હું તો આપીશ. શુક્રાચાર્ય છેલ્લી મહેનત કરી દીધી, હવે એમ કરો એટલી ઝાડીમાં બેસી જાઓ, એટલે સંકલ્પ માટેનું પાણી નીકળે નહીં. આ નટખટ જે પેલો છોકરો છે ને, એ સમજે છે કે આ રાજા આપવા માંગે છે પણ એનો પુરોહિત આપવા દેતો, પછી દાબડાની સળી નાખી, બિચારાને કાણા કર્યા, બરાબર છે. પણ હવે જે સાડા ત્રણ ડગલા જે પૃથ્વી છે ને, બસ એનું નામ જ ત્રિપાદસ્યા મૃતંદિવી ત્રિવિક્રમ. ત્રણ ડગલા, ક્રમુ પાદ વિક્ષેપે, સંસ્કૃતમાં ક્રમુ ધાતુ છે અને એનો અર્થ થાય છે ડગલું ભરવું. કેવું ડગલું ભરવું? તો લોકો ડગલા ભરતા હોય એના કરતા લાંબુ ડગલું ભરવું, એનું નામ ક્રાંતિ કહેવાય. લોકોની ચાલે ચાલો તો ક્રાંતિ કહેવાય,
એ તો બધું ટોળું ચાલે છે ને, રગસ્યું ગાડું ધીરે 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 ધીરે, આંખ સુલેમાન ગાલી એમ કરી ધીરે ધીરે બધું ચાલ્યા જ કરે છે. પણ એક માણસ એવો આવે લાંબુ ડગલું ભરે, ત્યારે લોકો કે આ તો ક્રાંતિ કરી, ભગવાને ક્રાંતિ કરી. કઈ ક્રાંતિ કરી? ત્રણ ડગલા ભરી, સ્વર્ગ મૃત્યુ પાતાળ, ભૂર ભુવઃ સ્વઃ. આ ઓમકારના ત્રણ રૂપ છે. મારી એક કેસેટ છે, ત્રિકમજીની કેસેટ છે, જોજો, એમાં મેં બધી ચર્ચા કરેલી છે. ઓમકારમય એક બે અને ત્રણ, ઓમકારના ત્રણ છે ને, માંડુક ઉપનિષદમાં આવ્યું છે. તો જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ. હવે અડધું ડગલું ક્યાં ભરું, અડધું ડગલું ક્યાં ભરું? અને તોય બલિરાજા છે ને, મહાન છે, એને કહ્યું મારા માથા ઉપર, એ ઉપર ઓમકારની રેફ આવી, અર્ધ માત્ર છે ને આમ ચંદ્ર જેવી રેફ છે. અને એના ઉપર જે બિંદુ છે એ કોણ છે? એ વામન ભગવાન છે. એ બિંદુ જે છે ને, એ બિંદુ જે છે એ વામન ભગવાન બેઠા છે. એટલે લખ્યું છે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ મંત્ર જૈનોનો છે, બધા બોલે છે પણ જૈનોનો. ઓમકારમ બિંદુ સંયુક્તમ, પેલું જે ઉપર વામન નાનું સરખું બિંદુ છે એ વામન ભગવાન છે. આ ત્રણ ડગલા છે એ એક માત્રા, બીજી માત્રા, આમ પેલું વીછી જેવો આકાર કર્યો ત્રીજી માત્રા, એના ઉપર રેફ કરી અડધું ડગલું, અને ઉપર જે બિંદુ બેઠું છે એ વામન. એટલે અહીં કે છે કવિહી, કવિનો અર્થ શું થાય છે? પ્રજાના માટે આગળ આગળથી જોનારો. કે હવે આ પ્રજાના માટે આગળ શું કરવું, તો આગળ આગળ શું જોનારો છે એ તો કાલે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ નમઃ પાર્વતી પતે હર હર.